હવે પોલિમર પદાર્થોનું વર્ગીકરણ તો વિશિષ્ટ મહત્વના આધારે પોલિમર પદાર્થોનું વર્ગીકરણ જુદી જુદી રીતે કરી શકાય છે। હવે સામાન્ય રીતે પોલિમર પદાર્થોનું વર્ગીકરણ ચાર રીતે શક્ય બન્યું। એક તો સ્ત્રોતના આધારે કે ક્યાંથી એ મળી આવે છે, એના પ્રાપ્તિ સ્થાન કયા છે, એના આધારે એના ત્રણ પ્રકારો છે, કુદરતી પોલિમર, અર્ધસંશ્લેષિત પોલિમર અને સંશ્લેષિત। બીજું બંધારણના આધારે, રેખીય, શાખીય અને મિશ્ર બંધિત। ત્રીજો પ્રકાર છે પોલિમરાઇઝેશન પ્રક્રિયાના આધારે વર્ગીકરણ, જેમાં પાછા બે પેટા પ્રકારો, યોગશીલ અથવા શૃંખલા વૃદ્ધિ પોલિમરાઇઝેશન અને સંગનન અથવા તબક્કા વૃદ્ધિ પોલિમરાઇઝેશન। પાછા યોગશીલના બે પેટા પ્રકારો હોમો અને કો હોમો, હોમો એટલે સમ પોલિમર અને કો એટલે સહ પોલિમર, એટલે કે હોમોમાં સરખે સરખા અણુઓ જોડાય, કોમાં જુદા જુદા અણુઓ જોડાય। ત્યાર પછી આણ્વીય બળના આધારે, એટલે કે આંતર આણ્વીય આકર્ષણ બળોના આધારે વર્ગીકરણ, એના ચાર પેટા પ્રકારો છે, ઇલેસ્ટોમર, રેસાઓ, થર્મોપ્લાસ્ટિક, થર્મોસેટિંગ। હવે સૌ પ્રથમ આપણે સ્ત્રોતના આધારે પોલિમર પદાર્થોનું વર્ગીકરણ લઈએ તો સ્ત્રોતના આધારે જે વર્ગીકરણ છે એમાં પોલિમર એના પ્રાપ્તિ સ્ત્રોતના આધારે પાછા એના ત્રણ પેટા પ્રકારો, કુદરતી પોલિમર, કુદરતી પોલિમર સામાન્ય રીતે વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મળી આવે છે, એના ઉદાહરણ સ્ટાર્ચ, સેલ્યુલોઝ, રબર, રેઝિન, પ્રોટીન, ન્યુક્લિક એસિડ। ઉદાહરણ બધામાં ફિક્સ યાદ રાખવા પડે એમસીક્યુ માટે। ત્યાર પછી આવે છે અર્ધસંશ્લેષિત। અર્ધસંશ્લેષિત એટલે શું? તો સામાન્ય રીતે આ જે કુદરતી પોલિમર બને છે એ કુદરતી પોલિમરમાં કેટલાક જરૂરી ગુણધર્મો હોતા નથી, એટલે પછી એમના ઉપર રાસાયણિક પ્રક્રિયાઓ આપણે કરીએ અને રાસાયણિક પ્રક્રિયા કરીને વધુ સારા ગુણધર્મો ધરાવતા જે નવા પોલિમર બને, એટલે કે કુદરતી એ ખરા, એના ઉપર પ્રક્રિયા કરી એટલે કૃત્રિમ પણ ખરા, એટલે કે કુદરતમાં રહેલા પોલિમર સાથે રાસાયણિક પ્રક્રિયાઓ કરી અને બનાવવામાં આવતા પોલિમરને અર્ધસંશ્લેષિત પોલિમર કહેવાય, અને જેના કારણે આ કુદરતી પોલિમર એના ગુણધર્મોમાં જરૂરિયાત પ્રમાણે આપણે ફેરફાર કરી શકીએ। ઉદાહરણ લઈએ તો સેલ્યુલોઝ એ કુદરતી પોલિમર છે, એના વ્યુત્પન્નો, સેલ્યુલોઝના બે વ્યુત્પન્નો, એમાં સેલ્યુલોઝ કુદરતી પણ રાસાયણિક પ્રક્રિયા કરી તમે નાઇટ્રેશન, તો સેલ્યુલોઝના નાઇટ્રેશન કરવાથી બનતો પદાર્થ સેલ્યુલોઝ નાઇટ્રેટ, જે વિસ્ફોટક તરીકે વર્તે છે। એવી જ રીતે સેલ્યુલોઝ એની એસિટિક એનહાઇડ્રાઇડ સાથે એસિડિક માધ્યમમાં એસાઇલેશન પ્રક્રિયા કરો તો એમાંથી સેલ્યુલોઝ ડાય એસિટેટ એના રેસા મળે, એ રેસાઓને રેયોન તરીકે તમે ઓળખી શકો, પૂછાઈ ગયેલો એમસીક્યુ છે। ત્યાર પછી વલ્કેનાઇઝ રબર, આપણને કુદરતી રબર જે મળતું હોય કુદરતી રબર એમાં કેટલાક ગુણધર્મોમાં ફેરફાર કરવો પડે અને એ ફેરફાર કરવા માટેનું વલ્કેનાઇઝેશન કરો, તો કુદરતી રબરનું વલ્કેનાઇઝેશન કરવાથી જે વલ્કેનાઇઝ રબર મળ્યું એને પણ શું કહેવાય? તો કે અર્ધસંશ્લેષિત, અડધું કુદરતી અડધું કૃત્રિમ, એટલે આવી રીતે અર્ધસંશ્લેષિત તમારું પોલિમર બન્યું। ત્યાર પછી સંશ્લેષિત, સંશ્લેષિત એનો મિનિંગ શું થાય? કૃત્રિમ। હવે સંશ્લેષિતનો મિનિંગ થાય છે કૃત્રિમ, તો સામાન્ય રીતે તે સંપૂર્ણપણે માનવ સર્જિત હોય છે, રોજિંદા જીવનમાં અને ઉદ્યોગોમાં વિપુલ પ્રમાણમાં વપરાતા જુદા જુદા સંશ્લેષિત પોલિમર જેવા કે આપણે પ્લાસ્ટિક, પછી રેસાઓ, સંશ્લેષિત રબર, તો આ પ્લાસ્ટિક, રેસા અને રબર એ બધાને શું કહીએ? તો કે કૃત્રિમ પોલિમર કહી શકીએ, પણ રબર કયું? તો કે કૃત્રિમ, જેમાં આવે બુના એસ, બે બુનાઓ આવે, એક બુના એન બીજી બુના એસ, એને આપણે સંશ્લેષિત એટલે કૃત્રિમ પોલિમર તરીકે ઓળખી શકીએ। હવે ત્યાર પછી છે બંધારણના આધારે વર્ગીકરણ। હવે જૂની બુકમાં છે, આપણી નવી બુકમાં ટોપિક સમજાયેલો નથી, પણ આપણને ક્લિયર જોઈએ કે બંધારણના આધારે ત્રણ પેટા પ્રકારો,
रेखीय, शाखीय अने मिश्र बंधित। रेखीय पॉलीमर एटले के तेमा सरल लांबी श्रृंखला होय, कोई शाखा ज ना होय। अने आजे रेखीय पॉलीमर एमा सामान्य रीते रेसाओनो समावेश थाय, जे बे प्रकारना होय, कुदरती अने कृत्रिम। कुदरती रेसा जेमा आवे रू ऊन रेशम अने लीनन। लीनन एटले सूतराउ कापड़। आ सूतराउ जे शुद्ध कॉटन माथी बनेलू होय लीनन, तो ए कुदरती रेसाओ जे रेखीय होय। सांश्लेषित एटले कृत्रिम रेसा जेमा टेरिलिन, नाइलॉन, ओर्लॉन, ओर्लॉन एटले कृत्रिम ऊन अने पॉलिएस्टर, आ बधाने आपणे सांश्लेषित रेखीय पॉलिमर कही शकीए, जेमा कोई शाखा ना होय, फक्त सरल श्रृंखलाओ होय। ત્યાર પછી આવે છે બીજો પ્રકાર એનો, શાખીય પોલીમર। હવે શાખીય પોલીમર એટલે કે એની જે બંધારણમાં લાંબી સરળ આ બધી શૃંખલાઓ છે, એ શૃંખલાઓ વચ્ચે શાખાઓ હોય, એ શાખાઓ હોય એટલે એને શાખીય પોલીમર કહેવાય। આ પ્રકારના પોલીમર લો ડેન્સિટી એટલે કે ઓછી ઘનતા ધરાવતા એલડીપી પ્રકારના, એલડીપી એટલે લો ડેન્સિટી પોલીમર, ઓછી ઘનતાવાળા, એ થર્મોપ્લાસ્ટિક પોલીમર કહેવાય, જેના ઉદાહરણમાં પોલિસ્ટાયરીન, પીવીસી અને ટેફલોન એનો સમાવેશ થાય છે। ત્યાર પછી આવે છે મિશ્રબંધિત। હવે મિશ્રબંધિતમાં કેવું હોય, દ્વિસંયોજક કે ત્રિસંયોજક। જો બે જ સરળ શૃંખલા તમે દોરો તો દ્વિસંયોજક, ત્રણ શૃંખલા દોરો તો ત્રિસંયોજક। આવા મોનોમરની લાંબી પોલિમર શૃંખલાઓ વચ્ચે વચ્ચેથી મજબૂત સહસંયોજક બંધ દ્વારા જોડાય। જેમ કે આ બંનેની વચ્ચે મેં બંધ દોર્યા છે, પેલામાં શું હોય, ખાલી શાખા હોય જે બીજી સરળ શૃંખલાને સ્પર્શે નહીં, આમાં બંને સરળ શૃંખલાઓ વચ્ચે આવી આડી શૃંખલાઓ હોય, સહસંયોજક બંધ વડે આ બે શૃંખલાઓ એકબીજા સાથે જોડાય અને જાળીદાર રચના બનાવે। હવે શૃંખલાઓ જેટલી વધારે, એકબીજા સાથે જોડાણો જેટલા વધુ થાય, એટલી એની ઘનતા વધુ હોય, એટલે એને હાઈ ડેન્સિટી પોલિમર કહેવાય અને સખત અને મજબૂત પ્લાસ્ટિક બને। પેલામાં નરમ બનતું હોય લો ડેન્સિટીમાં, હાઈ ડેન્સિટીની અંદર સખત પ્લાસ્ટિક બને, પેલું થર્મોપ્લાસ્ટિક। તો આ પ્રકારનું પોલિમર એ થર્મોસેટિંગ હોય। આખા ચેપ્ટરના બધા જ પ્લાસ્ટિક, બધા જ પોલિમર થર્મોપ્લાસ્ટિક સિવાય બે જ, બેકેલાઇટ અને મેલામાઇન, આ બે જ ઉદાહરણ થર્મો સેટિંગના આવશે। એટલે બંધારણના આધારે વર્ગીકરણ આપણું પૂર્ણ થયું। હવે ત્રીજો પ્રકાર આવે છે પોલિમરાઇઝેશન પ્રક્રિયાના આધારે વર્ગીકરણ। હવે પોલિમરાઇઝેશન પ્રક્રિયાના આધારે વર્ગીકરણ, એમાં પણ પાછા બે મુખ્ય પ્રકારો, એકને કહેવાય છે યોગશીલ અથવા તો શૃંખલા વૃદ્ધિ પોલિમરાઇઝેશન, અને બીજો પ્રકાર આવે છે સંગનન અથવા એને કહેવાય તબક્કા વૃદ્ધિ પોલિમરાઇઝેશન। હવે યોગશીલ, યોગ થવો, હવે યોગ કોનામાં થાય, તો કે જે બંધારણમાં, જે મોનોમરમાં પાયબંધ હોય, પાયબંધ હોવો ફરજિયાત છે, એટલે કે દ્વિબંધ કે ત્રિપલ બંધ ધરાવતા, જેમાં પાઈ પ્રકારનો બંધ અને અસંતૃપ્ત સંયોજનો કહેવાય, એના જ અસંખ્ય મોનોમર અણુઓ એકબીજા સાથે જોડાય અને યોગશીલ પ્રક્રિયા કરે, પાઈબંધ તૂટે અને રાસાયણિક બંધ દ્વારા જોડાઈને પોલિમર બનાવે, તેને યોગશીલ પોલિમરાઇઝેશન કહેવાય। તેમાં એક જ મોનોમરના અથવા તો જુદા જુદા મોનોમરને વિપુલ પ્રમાણમાં ઉમેરવામાં આવે, વપરાતા અસંતૃપ્ત મોનોમર કેવા, તો કે દ્વિબંધ કે ત્રિપલ બંધ, એટલે આલ્કીન હોય, એક કરતાં વધુ દ્વિબંધ હોય તો આપણે શું કહીએ, આલ્કાડાઈન હોય, ટૂંકમાં પાયબંધ હોય, એ પાયબંધવાળા અથવા તેમના વ્યુત્પન્નો હોય। તેમાં શૃંખલાની જે લંબાઈ છે એમાં સતત વધારો થાય, લાંબી શૃંખલા બને, એટલે આને શૃંખલા વૃદ્ધિ રચના તરીકે પણ ઓળખી શકાય। હવે એ પોલિમરાઇઝેશન થવા માટે શું હોય, કે એમાં કાં તો મુક્ત મૂલકો હોય, મુક્ત મૂલક એટલે જેની પાસે મુક્ત ઇલેક્ટ્રોન હોય, અથવા તો આઇનીય સ્પીસીઝ હોય, આઇનીય સ્પીસીઝ એટલે કે કાં તો ધનાયન અથવા ઋણાયન, એટલે કે કેટાયન અથવા એનાયન, એની મારફતે આવી રચનાઓ બને છે।
ઉદાહરણ તરીકે આપણે ઇથિનમાંથી પોલિથિન, ડિઓક્સિન, પ્રોપિનમાંથી પોલિપ્રોપિન, સ્ટાયરીનમાંથી પોલિસ્ટાયરીન, જેમ કે અહીંયા ઉદાહરણ સમજાયું કે પ્રોપિન છે, પાયબંધ હોય ત્યાં હંમેશા યોક્સિલ પ્રક્રિયાઓ થાય, આ યોક્સિલ પોલિમરાઇઝેશનમાં આ જે પાયબંધ છે ને તૂટી જશે, અને પાયબંધ તૂટવાથી એના બે મુક્ત ઇલેક્ટ્રોન છે, એ મુક્ત ઇલેક્ટ્રોન એકબીજા સાથે લાંબી શૃંખલાનું નિર્માણ કરે. જેમ કે ઉદાહરણ તરીકે આપણે આ પ્રોપિન છે, પ્રોપિન એટલે કહ્યું કે આ CH2 ડબલ બંધ CH CH3. હવે અહીંયાથી આ પાયબંધ તૂટે, પાયબંધ તૂટે એટલે એ જ ઇલેક્ટ્રોન મુક્ત થાય કે CH2 સિંગલ બંધ CH, તો આ CH3ને મારે કાં તો ઉપર કાં તો નીચે ગમે ત્યાં જ બતાવી દો, અને એ પાયબંધ તૂટવાથી એના બે ઇલેક્ટ્રોન જે મુક્ત થયા એ આગળ શૃંખલાનું નિર્માણ કરે, અને ત્યાર પછી એટલો ભાગ મારે બ્રેકેટમાં મૂકવો પડે, એટલે કે CH3ને ઉપર કે નીચે તમારે બતાવી દેવાનું, એટલે કે ડેશ કરો આગળ, પાયબંધ તૂટ્યો CH2 સિંગલ બંધ CH, CH3 મેં ઉપર લખ્યો, આગળ એન એને પાછળ એન કરો, તો આ પ્રોપિનમાંથી શું બન્યો, પોલિપ્રોપિન બની ગયો. તો આવી રીતે યોક્સિલ પોલિમરાઇઝેશન થાય, ટૂંકમાં યોક્સિલ એટલે પાયબંધ તૂટે અને લાંબી શૃંખલા બને. પણ એના પાછા બે પ્રકારો, હોમોપોલિમર, હોમો એટલે સમપોલિમર, જેમાં સરખે સરખા અણુઓ એકબીજા સાથે જોડાય, એટલે કે એક જ પ્રકારના મોનોમર ધરાવતી જે સ્પીસીઝ છે એના પોલિમરાઇઝેશનથી બનતા પોલિમરને સમ અથવા હોમોપોલિમર કહેવાય. જેમ કે એક ઉદાહરણ આ પ્રોપિન, તો પ્રોપિનમાંથી પોલિપ્રોપિન સરખે સરખા અણુઓ, અથવા તો બીજું ઉદાહરણ આપણે હમણાં આગળ જોયું એમ કે ઇથિન હતું, તો અહીંયા જોયું આપણે કે ઇથિન એના સમાન અણુઓ જ એકબીજા સાથે જોડાયા, સરખે સરખા અણુઓ જોડાય, ઇથિનમાંથી પોલિથિન બન્યું, તો એ પણ શું કહેવાય, યોક્સિલ પોલિમરાઇઝેશન તરીકે તમે ઓળખી શકો. હવે યોક્સિલ પોલિમરાઇઝેશનનો એક પ્રકાર આવ્યો હોમોપોલિમર, તેનો બીજો જે પ્રકાર છે એ બીજા પ્રકારને આપણે કોપોલિમર અથવા તો સહપોલિમર તરીકે ઓળખી શકીએ. કો એટલે શું, તો કે જુદા જુદા, જો બે જુદા જુદા મોનોમર એના યોક્સિલ પોલિમરાઇઝેશનથી મળતો પોલિમર એને કો અથવા સહપોલિમર કહેવાય. સહપોલિમરના બે ઉદાહરણ છે, એક બુના એસ બીજી બુના એન, એમાં બુના એસ એટલે બ્યુટા વન થ્રી ડાઇન એટલે બ્યુટેન, એમાં પહેલા ને ત્રીજા કાર્બન પછી દ્વિબંધ હોય, આને કહેવામાં આવે બ્યુટા વન થ્રી ડાઇન, જે 11માં આપણે ભણી ગયા. અને બીજું આવે સ્ટાયરીન, સ્ટાયરીન એટલે કે બેન્ઝીન હોય ને, C6H5 એટલે બેન્ઝીન રિંગ ઉપર CH ડબલ બંધ CH2, આ રીતે પણ લખાય. તો આ થયું સ્ટાયરીન, આનું બીજું નામ આપણે શું કહીએ, તો કે બેન્ઝીન છે, ઉપર ઇથિન છે, પણ શરૂઆતમાં લખું તો બેન્ઝીનને મારે શું કહેવું પડે, ફિનાઇલ ઇથિન કહેવું પડે, એટલે ફિનાઇલ ઇથિન. અથવા તો આટલો જે ભાગ થયો CH ડબલ બંધ CH2 આગળ ડેશ છે, તો એટલા ભાગને તમે વિનાઇલ સમૂહ કહી શકો, તો આને વિનાઇલ બેન્ઝીન પણ કહી શકાય. એટલે સ્ટાયરીન એ સાદું નામ છે, તો આને સ્ટાયરીન પણ કહી શકાય, અથવા તો સ્ટાયરીનને વિનાઇલ બેન્ઝીન તરીકે પણ ઓળખી શકાય, જેમાં આપણે બેન્ઝીન દોરીએ તો એ ચાલે, અથવા C6H5 CH ડબલ બંધ CH2. હવે બંને વચ્ચે પોલિમરાઇઝેશન થાય, એટલે ટૂંકમાં શું થાય, જ્યાં પાયબંધ છે ત્યાંથી પાયબંધ બધા તૂટી જાય, અને પાયબંધ તૂટે એટલે જ્યાં દ્વિબંધ છે ને ત્યાં બધા એકલબંધ બને, અને જ્યાં એકલબંધ છે ત્યાં હંમેશા દ્વિબંધ બની જાય. તો અહીંયા આગળ આ પાયબંધ તૂટ્યો, એનું મુક્ત ઇલેક્ટ્રોન આગળ જોડાય એટલે ડેશ, પાયબંધ તૂટ્યો એટલે સિંગલ બંધ CH,
અહીંયા આગળ એકલબંધ છે, એકલબંધ છે, પણ અહીંયા શું થયું, પાયબંધ તૂટવાથી આનો એક ઇલેક્ટ્રોન મુક્ત, આ પાયબંધ તૂટવાથી આ કાર્બનનો મુક્ત ઇલેક્ટ્રોન, આ બંનેના મુક્ત મુક્ત ઇલેક્ટ્રોન કાર્બનની ચોથી સંયોજકતા સાચવવા એકબીજા સાથે જોડાય એટલે એકલબંધના બદલે ત્યાં દ્વિબંધ બની ગયો. અહીંયા પાછો એકલબંધ, આ પાયબંધ તૂટવાથી આ કાર્બનનો મુક્ત ઇલેક્ટ્રોન આ કાર્બનના મુક્ત ઇલેક્ટ્રોન સાથે જોડાય એટલે બંનેની વચ્ચે અહીંયા પાછો એક બંધ બની ગયો એટલે CH2 પછી CH, પેલો C6H5 છે ને ક્યાં ટપકાવો, નીચે, અને પાયબંધ તૂટ્યો એટલે CH2, આ કાર્બનનો મુક્ત ઇલેક્ટ્રોન પાછળ ડેશ, આગળ એનના બદલે પાછળ એન લખો, આમ બ્યુટાવન-3-ડાઈન અને સ્ટાયરીન બંને જોડાય તો એમાંથી બ્યુટાડાઈન સ્ટાયરીન પ્રકારનો સહપોલિમર બન્યો જેને બુના એસ તરીકે તમે ઓળખી શકો છો.